वेलकम बेक। वडाप्रधान मोदी आज गुजरात प्रवासे आवी रहा छे त्यारे नरेश कनोडाना घरे तेवो श्रद्धांजलि आपवा माटे जवाना छे अने त्यां तमाम तैयारीओ पूर्ण थई चूकी छे। सुरक्षाने लईने पण चुस्त बंदोबस्त गोठवी देवामां आव्यो छे। नरेश कनोडाना निधन बाद तेवो पहेली वार तेमना घरे पहोंचशे अने तेमना परिजनोने सांत्वना पाठवशे। અહીં કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા બાદ આખરે તેઓ કનોડિયા પરિવારને ત્યાં જવાના છે અને કનોડિયા પરિવારના ઘરની બહાર મંડપ વ્યવસ્થા ગોઠવાય છે અને ત્યાં આખરે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંનેને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા બાદ કનોડિયા પરિવારને તેઓ સાંત્વના પાઠવશે। કનોડિયા પરિવારની બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હેતુ કનોડિયા સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા ત્યાં કરી રહ્યા છે અને બહાર પણ પૂરતો પોલીસ બંદોબસ્ત અને ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। કારણ કે કેશુબાપાના નિવાસસ્થાને સાંત્વના પાઠવ્યા બાદ તેઓ સીધા જ કનોડિયા પરિવાર પાસે પહોંચવાના છે। ગુજરાતના પ્રવાસ સાથે કેશુભાઈ પટેલ અને નરેશ કનોડિયા અને મનેશ કરોડિયાના ઘરે મુલાકાત કરવાના છે। તે મુલાકાત દરમિયાન તમામ પ્રકારનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવાયો છે। એસપીજી સહિત સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત તમામ જે કર્મચારીઓ છે તે બંદોબસ્તમાં લગાવી દેવામાં આવ્યો છે। સાથે સાથે મહેશ અને નરેશ કનોડિયાના ઘરે આ જ પ્રકારે સેનિટાઇઝિંગની એક કામગીરી કરવામાં આવી રહી છે। કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા આવવાના હોય, પરિવાર સાથે મુલાકાત કરવાના હોય, ત્યારે જરૂરી છે કોરોના સંક્રમણ વચ્ચે તેઓને પણ આ સંક્રમણ ન લાગે, અન્ય લોકોને પણ સંક્રમણ ન ફેલાય અને તમામ લોકો એક સંક્રમણ મુક્ત બનીને અહીંયા એક છે તમામ પ્રક્રિયા જે છે તે પૂરી કરી શકે। અને આ જ વસ્તુને ધ્યાને રાખીને વહેલી સવારથી જે છે આ જે બંગલો આવેલો છે નરેશ કનોડિયાનો તેની આસપાસ સફાઈની પણ કામગીરી હાથ ધરાઈ હતી। સાથે સાથે અંદર જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ અલગથી કરવામાં આવી છે, ત્યાં પણ સેનિટાઇઝિંગની પ્રક્રિયા જે છે તે સતત ચાલી રહી છે। તમામ લોકોને અહીંયા એક સૂચન પણ કરવામાં આવી રહ્યું છે કે બિનજરૂરી અહીંયા કોઈ પણ વ્યક્તિ એકઠા ન થાય, કારણ કે સુરક્ષા ખૂબ જરૂરી છે। પરંતુ જે પ્રકારે અહીંયા કહી શકાય છે કે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનો અહીંયા સાથે સાથે કેશુભાઈના ત્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે કે જ્યાં સેનિટાઇઝિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે અને જે લોકો અહીંયા આવશે સેનિટાઇઝિંગ કરીને ફરજિયાત માસ્ક સાથે અહીંયા એક એન્ટ્રી અપાશે। એટલે કે આ વસ્તુ અત્યારે કોરોના કાળ વચ્ચે મુખ્ય જે છે તે ધ્યાને રાખીને તમામ જે બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવા છે। હવે અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવવાની એક રાહ જોવા રહી છે। કેમેરામેન કિરણ જોશી સાથે દર્શન રાવલ, TV9 ગાંધીનગર। તો કનોડિયા પરિવારને બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, કારણ કે કેશુબાપાના નિવાસસ્થાનેથી સીધા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કનોડિયા પરિવારને મળવા માટે પહોંચવાના છે। તે તમામ રૂટ ઉપર આખરે ચુસ્ત બંદોબસ્ત અત્યારે ગોઠવાઈ ગયો છે। તો આખરે કનોડિયા પરિવારની બહાર પૂરી સાજસજ્જા છે, મંડપ વ્યવસ્થા ગોઠવાય છે। મહેશ અને નરેશ કનોડાના વિવિધ ફોટોગ્રાફ્સ પણ ત્યાં મૂકવામાં આવ્યા છે અને શ્રદ્ધાસુમન પીએમ અર્પણ કરી શકે તે માટે પણ મંડપ વ્યવસ્થા ગોઠવાય છે અને બહાર પૂરતો સુરક્ષાનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે।